સમાચારની શરૂઆત કરીએ તાપીના સોનગઢના ઉખલદા ગામે શાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શાળાના બાથરૂમની દિવાલ ધરાશાયી થઈ છે. ધોરણ 2 ના 3 વિદ્યાર્થી દિવાલની નીચે દબાયા છે. ત્રણેય વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જીલ ચૌધરી, દીપ ચૌધરી, યશવીર ચૌધરી કે જેઓ દિવાલની નીચે આવી જતા તેમને ઈજાઓ પહોંચી છે, જેથી આ ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર માટે. આ ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ 2 માં અભ્યાસ કરી રહ્યા છે. શાળાની અંદર આવેલ બાથરૂમની દિવાલ એકાએક ધરાશાયી થઈ છે, જેથી આ ઘટના બનવા પામી છે. આ ઘટનાની અંદર ધોરણ 2 ના 3 વિદ્યાર્થીઓ દિવાલની નીચે આવી ગયા હતા, જેથી તમામને અત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શાળાના બાથરૂમની દિવાલ જે ધરાશાયી થઈ છે, આ દિવાલની નીચે ધોરણ 3 ના 2 વિદ્યાર્થીઓ દબાયા હતા, તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જર્જરિત હાલતમાં જ બાંધકામ જોવા મળી રહ્યું છે. સવાલો થાય છે ઘટના પરથી કે અત્યારે 3 વિદ્યાર્થીઓ આ ઘટનાનો ભોગ બન્યા છે. ફોનલાઈન ઉપર સંવાદદાતા ઋતુલ પંચાલ જોડાયા છે. ઋતુલ, શાળાની બાથરૂમની દિવાલ ધરાશાયી થઈ છે, શું તે જર્જરિત હતી ઘણા લાંબા સમયથી કે પછી અચાનક આ ઘટના બની છે, શું વિગતો? જી ચોક્કસ, જણાવી દઉં છું કે તાપી જિલ્લાના સોનગઢના ઉખલદા ગામે શાળાની દિવાલ જે છે ધરાશાયી થઈ છે, અને જેની અંદર 3 જેટલા વિદ્યાર્થીઓ જે ઘાયલ થયા છે. હાલમાં એ લોકોને સારવાર અપાઈ રહી છે, અને છેલ્લા ઘણા સમયથી ત્યાંની સ્થાનિક લોકોની માંગ હતી કે જલ્દથી જલ્દ આ દિવાલ જે છે શાળાની તે બનાવવામાં આવે, પરંતુ એના પર કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું, જેને કારણે આ બેદરકારીના કારણે આજે આ વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. જી જી, હાલ 3 વિદ્યાર્થીઓ આ દિવાલની નીચે આવી જતા સારવાર આપવામાં આવી રહી છે, કોઈ ગંભીર ઈજાની ઘટના? જી હાલમાં તેવું કંઈ નથી જોવા મળ્યું. હાલમાં ફક્ત જે પગના ભાગે અને હાથના ભાગે ઇન્જરી થઈ છે ફક્ત ને ફક્ત. જી આભાર સમગ્ર વિગતો બદલ.